પોરબંદરના બોખીરા વિસ્તારમાં સસ્તા અનાજના કેન્દ્ર ઉપરથી આપવામાં આવેલા ઘઉંનો જથ્થો ખરીદ કરવા આવેલા 5 જેટલા શખ્સોને સ્થાનિક નાગરિકોએ ઝડપી લીધા હતા। પોરબંદરના બોખીરા વિસ્તારમાં 5 જેટલા શખ્સો છકડો રિક્ષા લઈને આવ્યા હતા અને પ્લાસ્ટિકના ડબલા આપીને ઘઉંની ખરીદી કરતા હતા। આ ઉપરાંત એક મણ ઘઉંના રૂપિયા 200 ચૂકવતા હતા। આ અંગેની જાણ આ વિસ્તારના જાગૃત યુવા નાગરિક અને પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાને થતા તેમણે આ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા બાંટવાથી આ શખ્સો ઘઉં ખરીદ કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જે ઘઉં આપવામાં આવે છે તે ઘઉં બારોબારથી ખરીદ કરતા હોવાનું બહાર આવ્યું છે। કેટલાય દિવસથી લગભગ અઠવાડિયાથી માહિતી મળી રહી છે કે રિક્ષાઓવાળા આવે છે મારા ગામમાં અને તેઓ લોકોને પ્રલોભન આપી ડબલા અને પૈસાનું અને અનાજ જે સસ્તા અનાજની દુકાનમાં જે ખાવાનું લોકોને સરકાર મફતમાં આપી રહી છે તે લઈ જાય છે। એટલે આજે અમારા કાર્યકર છે લીલાભાઈ સીડા, એમણે મને ફોન આવ્યો કે ભાઈ આવી રિક્ષાઓ ભળે છે। એટલે રણજીતભાઈ, લીલાભાઈને એવા 5-6 જણા અમારા કાર્યકર ગયા એટલે આ 3 રિક્ષાઓ પકડી આવ્યા। આ રિક્ષાઓમાં આ લોકો અનાજના બદલામાં ડબલા અને 200 રૂપિયા જેવો મજો ડબલાનો જતો હોય તો 200 રૂપિયા જેવા પૈસા આપે છે। એ 200 રૂપિયાનું મને એવો શંકા છે કે આ લોકો અનાજ જઈ બાંટવા જઈ અને 300 કે 400 રૂપિયામાં વેચતા હશે કાળી બજારમાં। જ્યારે આ અનાજ અત્યારે અહીંયા 3 રિક્ષાઓ અમે પકડી છે, એ લોકોનું કહેવાનું એવું છે કે આ જિલ્લામાં સવારે ટોલ નાકે લગભગ 30-40 રિક્ષાઓ અલગ અલગ ગામમાં વહી જાય છે। એટલે જો આની તપાસ કરવામાં આવે તો કદાચ આ અનાજનું સૌથી મોટું કૌભાંડ બહાર આવી શકે। અને સરકાર જે અનાજ આ ફ્રી આપે છે છેલ્લા 6-7 મહિનાથી એ માણસોને ખાવા માટે આપે છે કે જેમની માટે આ જ્યારે લોકડાઉન લાગ્યું ત્યારે ધંધાની મહામારીને લીધે આર્થિક તંગી આવી અને ખાવામાં અનાજ ઉપયોગ થાય। હવે આ લોકો જ આ અનાજ વેચવા માંડશે તો સરકારને આનો કવડો મોટો બોજો પડે છે, લોકોને અંદાજો નથી। આ આપણા જ ટેક્સમાંથી સરકાર પાસે પૈસા જાય છે, ત્યારે સરકારને અત્યારે આ બોજો ઉઠાવવો બહુ અઘરો પડે છે। ટેક્સ અત્યારે ધંધા બંધ છે તો લોકોને વિનંતી છે કે મહેરબાની કરી આવી પ્રલોભનમાં આવી અને આ રીતના માલ ન વેચો, અને જો આ પ્રલોભનથી અને પૈસાથી કહેતો તો આ કાયદેસરનો ગુનો પણ બને છે। અને આવી રીતના અગાઉ કોઈ પણ જગ્યાએ હોય તો મીડિયા, પોલીસ અથવા અમારા જેવા કોઈ પણને લોકોને જાણ કરવા માટે વિનંતી છે। બાંટવાથી રિક્ષા લઈને ઘઉં ખરીદ કરવા આવેલા આ શખ્સો પ્લાસ્ટિકના ડબલા જેટલા ઘઉં આપે તેમને ડબ્બો ફ્રી આપતા હતા। આ ઉપરાંત 200 રૂપિયા પણ લેખે ઘઉંની ખરીદી પણ કરતા હતા। આ શખ્સોની પૂછપરછ દરમિયાન તેમણે એવું જણાવ્યું હતું કે બાંટવા ખાતે રહેતા એક શખ્સે ઘઉંની ખરીદી કરવાનું જણાવ્યું હતું અને પોરબંદર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 25 જેટલી રિક્ષાઓ ફેરવી અને ઘઉંની ખરીદી કરતા હતા અને આ ઘઉં ખરીદ કર્યા બાદ તે બિસ્કિટ બનાવતા કારખાનાઓને વેચતા હોવાનું પણ જાણવા મળ્યું છે। સુનિલ બાટવા, શું આવ્યા હતા અહીંયા? ઘઉં ચોખા લેવા। કેમ આવ્યા હતા? પૈસાથી ને ડબલાથી। કેમ આવ્યા હતા? શું વાહન લઈને આવ્યા હતા? રિક્ષા। અને કઈ રીતે ગયો છો તમે ડબલા? ઘઉં ચોખા લઈ અને ડબલા દઈ। ડબલા ન જોતા હોય તો પૈસા કેટલા આપો? 200 રૂપિયા। 200 રૂપિયા કેટલા ઘઉં? મણના 200 ઘરવાળા વ્યક્તિ હોય બધા એમની પાસેથી લઈ, પબ્લિક પાસેથી લઈ, એ લોકોનો રાશન કાર્ડ પર એવા એવા ઘઉં નહીં, હા પોતાના માલ આવ્યો હોય એવા ઉપરના ના ભાઈ ઘઉં ઉપરના થી ગવાય હોય તો ખરીદી કરો ડબલાને બદલે। હા ડબલાને, હા તો તમારા શેઠ છે એવા કેટલા કિલો રિક્ષા વાળા મોકલા છે બધી? હા 20-25 જણા। 20-25 જણા રિક્ષા વાળા? હા પોરબંદર જિલ્લામાં? હા ક્યાં ક્યાં ગામમાં બધે ફરે છે રિક્ષા વાળા? આખા પોરબંદરમાં બધી? કેટલા દિવસ થી ચાલુ છે કોઈ પણ તમારું? હા મારા તો 5 દિવસ જ છે। 5 દિવસ થયા સરકાર જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા ભાવે ઘઉં આપે છે તે ઘઉં ખરીદ કરવા માટેનું કૌભાંડ હોવાનું પણ મનાઈ રહ્યું છે। આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।